દેશ અને વિશ્વમાં કેમિકલ નહીં પણ બાયોટેકનોલોજીનું મહત્વ વધી રહ્યું છે ત્યારે સમગ્ર વિશ્વમાં ભારત દેશનું યોગદાન બાયોટેકનોલોજીમાં ફક્ત 3% છે ત્યારે આ યોગદાન વધારવા માટે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત અમદાવાદમાં 21 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર બાયો કોન્ફરન્સનું આયોજન સાયન્સ સિટીમાં કરવામાં આવ્યું છે જેમાં દેશના શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો પણ હાજરી આપશે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં દેશમાં બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં યોગદાન વધારવાને લઈને ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે 21 ડિસેમ્બરથી અમદાવાદમાં સાયન્સ સિટીમાં બાયો કોન્ફરન્સનું આયોજિત થઈ રહી છે જેમાં દેશના અગ્રણી વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહેવાના છે જેમના જ્ઞાનનો લાભ વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચાડવામાં આવશે અમે જે પ્રી વાઇબ્રન્ટ સમિટ બાયોટેકનોલોજીનું સેમિનાર કરીએ છીએ એનું ટાઇટલ છે બાયોટેકનોલોજી ધ પાથ ઓફ ઇનોવેશન એન્ડ વેલનેસ ફોર વિકસિત ભારત આપ સર્વે જાણો છો કે વિકસિત ભારત એ માનનીય પ્રધાનમંત્રીશ્રીનું 2047માં ભારત દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું વિઝન છે અને એની સાથે જ રાજ્ય સરકાર પણ માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં એ વિઝન સાથે સિનર્જી કરવા માટેનું આપણું પણ સ્ટ્રેટેજી પોલિસી અને વિઝન છે તો આપ સર્વે જાણો છો એ રીતે આજે દુનિયામાં આપણે ઘણા વિશિષ્ટ પ્રકારના ચેલેન્જીસ જોઈએ છીએ જેમાં અલગ અલગ પ્રકારની ગ્લોબલ પેન્ડેમિક આપણે COVID-19 જોયા લાઇફસ્ટાઈલ ડિઝીઝમાં પણ અલગ અલગ પ્રકારના કોમ્પ્લિકેશન્સ અને બીજા બધા જે હેલ્થ રિલેટેડ વેલનેસ રિલેટેડ ઇશ્યુઝ છે ક્લાઇમેટ ચેન્જ રિલેટેડ ઇશ્યુઝ છે ઇન્ડસ્ટ્રીયલ જે સ્ટ્રેટેજીસ છે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન રિલેટેડ ઇશ્યુઝ છે અર્બન મેનેજમેન્ટમાં ખાસ કરીને વેસ્ટ મેનેજમેન્ટ રિલેટેડ ઇશ્યુઝ છે નામાંકિત 7 જેટલા સાયન્ટિસ્ટ જેમને વૈશ્વિક નામના મેળવી છે જેમાં સોમનાથજી ઇસરોના ચેરમેન ચંદ્રકાંત સોમપુરા ચીફ આર્કિટેક્ટ ઓફ અયોધ્યા રામ મંદિર આયુષ સેક્રેટરી ડૉક્ટર રાજેશ કોટેચાજી તો અને DSTના સેક્રેટરી અભય કરંડીકરજી આ બધા ઉપસ્થિત રહેનાર છે અને સાયન્સના સ્ટુડન્ટ સાથે એમના ડાયલોગનું આયોજન કરવામાં આવેલું છે આ ઉપરાંત 50 જેટલા